नमस्कार मित्रों, आजना लेक्चर में आपणे थियरी तो चाली गई पण दाखला आपणे जोवानुं बाकी छे। उदाहरण छेल्लुं उदाहरण आपणे त्यांथी शरूआत करीए तो उदाहरण नंबर 3.9 आपणे काढीए। 3.9 उदाहरणमां आपणने शोधवानुं कह्युं छे, आपणे त्यांथी पहेला समजी लईए। उदाहरण नंबर 3.9, बे समांतर रेलवे ट्रेक उत्तर दक्षिण दिशा में छे। एक रेलवे ट्रेक, बीजो रेलवे ट्रेक, बे ट्रेनों अवर जवर करी शके प्रमाणे बे ट्रेक आपणने उत्तर दक्षिण दिशा में आपणने कीधा छे। ट्रेन ए उत्तर तरफ 54 किलोमीटर प्रति कलाकनी झड़पे अने ट्रेन बी दक्षिण दिशा में 90 किलोमीटर प्रति कलाकनी झड़पे गति करे छे। तो विकल्प ए सापेक्षे बी नो वेग, विकल्प बी बी सापेक्षे जमीन नो वेग, सी ट्रेन ए नी छत पर, ट्रेन ए नी छत पर तेनी गति नी विरुद्ध दिशा में, एटले के कौंस में लख्यु छे ट्रेन ए सापेक्षे 18 किलोमीटर प्रति कलाकनी झड़प थी दौड़ता वांदरानो वेग जमीन पर उभी रहेली व्यक्ति सापेक्षे शोधो। मित्रों पहला तो आपणे दिशा नक्की करिए। धारो के दिशा छे, अहीं आपी दऊं, अहीं आपणे उत्तर, अहीं आपणे दक्षिण दिशा में कहे छे, एटले दक्षिण अने अहीं थशे उत्तर। चलो आपणे आपणी रीते पसंद करी, बरोबर। हवे उत्तर दिशा ने आपणे धन दिशा कहीए, धन दिशा। तो आ दिशा कई थी आपणा माटे? ऋण दिशा, ऋण दिशा। चलो हवे कई कई ट्रेनो जाय छे? तो ट्रेन ए उत्तर तरफ जाय छे, ट्रेन ए माटे एनी दिशा कई दिशा थशे? धन दिशा। अने તેની વિરુદ્ધ દિશામાં એટલે કે ટ્રેન બી દક્ષિણ દિશામાં જાય છે, ટ્રેન બી જેની દિશા કઈ થશે આપણા માટે? ઋણ દિશા થશે। બંનેના વેગ તમને આપી દીધા છે વ્યક્તિગત, વી એ એટલે એ ટ્રેનનો વેગ, વી બી એટલે કે બી ટ્રેનનો વેગ। તમે જુઓ એ ટ્રેન ઉત્તર દિશામાં એટલે કે ધન દિશામાં જાય છે માટે એનો વેગ શું થશે? પ્લસ। ટ્રેન બી દક્ષિણ દિશામાં એટલે કે ઋણ દિશામાં જાય છે માટે એનો વેગ થશે માઇનસ। જોઈએ, ચલો ટ્રેન એ નો વેગ છે 54 કિલોમીટર પ્રતિ કલાક અને ટ્રેન બી નો વેગ છે 90 કિલોમીટર પ્રતિ કલાક। હવે આપણે થોડું કઈ વિચારીએ તો આપણને કિલોમીટર પ્રતિ કલાકના જે મૂલ્યોને આપ્યા છે એને આપણે મીટર પર સેકન્ડમાં વિચારીએ તો આપણને શું મળશે? જુઓ 54 કિલોમીટર એટલે 1000 મીટર ભાગ્યા 3600 સેકન્ડ, તો કરીએ આપણે 54000 ભાગ્યા 3600। ચલો એ આવે છે આપણને 15 મીટર પ્રતિ સેકન્ડ। ચલો અહીંયા જોઈએ માઇનસ 90 છે ગુણ્યા 1000 મીટર ભાગ્યા 3600, કલાકના સેકન્ડમાં ફેરવીએ તો આપણને 3600 થશે। 90000 ભાગ્યા 3600 એ જવાબ આવે છે આપણને માઇનસ 25 મીટર પ્રતિ સેકન્ડ। મિત્રો હવે આપણને કહે છે પહેલો વિકલ્પ, વિકલ્પ એ શું કહે છે? એ સાપેક્ષે બી નો વેગ, એ સાપેક્ષે બી નો વેગ। હવે આપણે કેવું છે, કોનો માગ્યું છે આપણને? તો કે બી નો, કોને સાપેક્ષે? એ સાપેક્ષે જેનો માગ્યો એને પહેલા મૂકીશું આપણે।
અને જેની સાપેક્ષે પાછળ મૂકીશ એટલે થયું શું VBA એની સાપેક્ષે ટ્રેન એની સાપેક્ષે ટ્રેન B નો વેગ હવે આ મૂકી દેવાનો ક્રમ જ મૂકવાનો VB માઈનસ VA VB માઈનસ VA ચલો VB કેટલો છે માઈનસ 25 અને VA કેટલો છે તો માઈનસ આ ચિહ્ન સૂત્રનું અને 15 પેલા એટલે માઈનસ 40 મીટર પ્રતિ સેકન્ડ માઈનસ આવવાનું કારણ શું B ટ્રેન ઋણ દિશામાં જાય છે તો એનો મતલબ એવો થયો કે ટ્રેન A ની સાપેક્ષે ટ્રેન B ઋણ દિશામાં દક્ષિણ દિશામાં કેટલી 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે એટલે ટ્રેન બી ટ્રેન એની સાપેક્ષે દક્ષિણ દિશામાં 40 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરે છે ચલો ખ્યાલ આવી ગયો આપણને ટ્રેન બી નો વેગ માં આવ્યો તો માટે ટ્રેન બી નો વેગ એની સાપેક્ષે સૂત્ર શું થશે વી બી એ બી નો એની સાપેક્ષે વેગ સૂત્ર મૂકી દેવાનું ક્રમ જ વી બી માઇનસ વી એ અને બાકીના મૂલ્યો આપણને આપે છે મૂકી દઈએ માઇનસ આવેલો મતલબ કે દિશા કઈ છે ઋણ દિશા છે ચલો બીજો વિકલ્પ આપણે લઈએ બી બી વિકલ્પ લઈએ આપણે તો શું કહે છે બી સાપેક્ષે જમીનનો વેગ બી સાપેક્ષે જમીન નો વેગ ચલો બી સાપેક્ષે જમીનનો વેગ કહે છે આપણને હવે આપણે કહીએ તો વી કોની સાપેક્ષે છે બીની સાપેક્ષે કોનો જમીનનો જમીનને આપણે ગ્રાઉન્ડ કહીએ ગ્રાઉન્ડ એટલે જમીન અને કોની સાપેક્ષે છે બી ની સાપેક્ષે એટલે આપણા માટે વી જી બી થશે બી ની સાપેક્ષે જમીનનો વેગ સૂત્ર શું થશે વી જી હા સાચું માઇનસ વી બી ઇઝ ઇક્વલ ટુ હવે તમને ખબર છે વીજી એટલે જમીનનો વેગ જમીન તો કોઈ જગ્યાએ જતી નથી એટલે એનો વેગ તો કેવો જીરો હોય માઇનસ સૂત્રમાં આવતું ચિહ્ન માઇનસ અને અહીંયા વીબી નું મૂલ્ય પણ માઇનસ છે એટલે આવું થશે એટલે થયું શું 25 મીટર પ્રતિ સેકન્ડ આનો મતલબ પ્લસ આવ્યું મિત્રો પ્લસ આવ્યું એટલે સાપેક્ષતા છે ટ્રેન જશે બી દક્ષિણ દિશામાં એટલે કે ઋણ દિશામાં તો જાણે કે જમીન આપણને કેટલા વેગથી 25 મીટર પર સેકન્ડ જેટલા વેગથી આપણને જમણી બાજુએ આપણને ગતિ કરતી લાગી હોતી નથી આ સાપેક્ષતા છે મિત્રો અને આપણે કહીશું વી જી બી બી ની સાપેક્ષે આપણને જમીનનો વેગ મિત્રો અમુક આપણને મૂલ્યો એના પછી આપ્યા છે તેની વાત કરીએ સી વિકલ્પમાં ચલો સી વિકલ્પ શું કહે છે ટ્રેન એ ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં એટલે હવે આપણે કહીએ કે ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે ટ્રેન એ જાય છે ધન દિશામાં તો એની ગતિની વિરુદ્ધ દિશા એટલે આપણા માટે આ દિશા થશે આ દિશા આપણા માટે વિરુદ્ધ દિશા થશે ટ્રેન એ ની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતો વાંદરો એટલે આપણે કહીશું અહીંયા વાંદરાની આપણે જે ગતિ છે એ કઈ દિશામાં જાય છે ભાઈ એટલે દક્ષિણ દિશામાં એટલે ટ્રેન એ ની સાપેક્ષે એ ની ગતિની વિરુદ્ધ દિશામાં વાંદરો ટ્રેનની છત પર ગતિ કરે છે પરિણામે વાંદરાનો ટ્રેન એની સાપેક્ષે વેગ કેટલો થયો
ट्रेन एनी सापेक्षे વાંદરાનો વેગ એક તો હું માઈનસ ચિહ્ન મૂકીશ કેમ તો વાંદરાની જે ગતિ છે કઈ દિશા છે ઋણ દિશા છે અને કેટલા વેગથી જાય છે 18 કિલોમીટર પ્રતિ કલાક 18 કિલોમીટર પ્રતિ કલાક ચલો બરાબર માઈનસ 18 1000 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા છેદમાં 36 મૂકી દઈએ છે ચલો અહીંયા 2 શૂન્ય લોપ થશે 18 2 એટલે 5 આવશે માઈનસ 5 મીટર પ્રતિ સેકન્ડ અહીંયા 5 થશે ચલો આ પ્રમાણે વાંદરાનો વેગ આવ્યો VMA કોની સાપેક્ષે વેગ આવ્યો તો કે ટ્રેન A ની સાપેક્ષે હવે શું કહે છે કે આ વાંદરાનો જે વેગ છે એ જમીન પર ઉભેલી પહેલેલી વ્યક્તિ સાપેક્ષે કેટલો હોય જમીન તો કેવી છે સ્થિર છે તો વ્યક્તિ પણ કેવો છે સ્થિર છે તો એ સ્થિર વ્યક્તિ સ્થિર નિર્દેશ ફ્રેમ ની સાપેક્ષે વાંદરાનો વેગ કેટલો આપણે કહીશું જમીનની સાપેક્ષે અથવા તો સ્થિર વ્યક્તિ ની સાપેક્ષે વાંદરાનો વેગ હવે આ વ્યક્તિગત થયો મિત્રો હું અહીંયા ફક્ત વીએમ લખવાનો મતલબ શું કે મારે બીજો ઘટક લખવો પડે કારણ કે સાપેક્ષતાની વાત કરીએ છીએ એ સાપેક્ષતા આપણે કોના દ્વારા રજૂ થશે ગ્રાઉન્ડ જમીનની સાપેક્ષે કારણ વ્યક્તિ અવલોકનકાર કઈ નિર્દેશ પ્લેનમાં છે તો જમીનની સાપેક્ષે છે તો આપણે આવું લખવું પડે આમ ના લખવો તો માત્ર વીએમ લખાય માત્ર VM લખાય એટલે આપણે VM દ્વારા પણ એને રજૂ કરી શકીએ અથવા તો VMG અહીંયા ધારો કે આવું છે VA વાસ્તવમાં VAG કહેવાય જમીનની સાપેક્ષે ટ્રેન A નો વેગ આ શું કહેવાશે VBG G એટલે ગ્રાઉન્ડ જમીનની સાપેક્ષે ટ્રેન B નો વેગ આ પ્રમાણે થશે ચલો એટલે આપણે લખીશું અથવા ના લખીએ એનો અર્થ એક જ સમજવાનું કે જો આવું લખ્યું હોય તો શું સમજવાનું તમારે જમીનની સાપેક્ષે આપણે વેગ લીધો છે ચલો મારી પાસે VMA આનો મતલબ શું તો ટ્રેન A ની સાપેક્ષે વાંદરાનો વેગ સૂત્ર મૂકી દઈએ VM માઈનસ VA હવે VM ને સૂત્રનો કર્તા બનાવો મારે શોધવું છે VM તો VM બરાબર VA ક્યાં જશે પ્લસ માં જવાનું VMA પ્લસ VA VMA પ્લસ VA ચલો VMA આપણી પાસે આવી ગયું છે માઈનસ 5 પ્લસ VA બોલો 15 તો 10 મીટર પ્રતિ સેકન્ડ એનો મતલબ એવો થયો કે બીજો વ્યક્તિ છે એને વાંદરાનો વેગ એ પ્લસ આવી ગયો સાપેક્ષતા તો કઈ બાજુ હશે ધન દિશામાં એટલે કે ઉત્તર દિશામાં આપણને 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એ ગતિ કરતો લાગે મિત્રો તો આપણે આ વાંદરાનો વેગ 10 ઉપરથી આપણે કહી શકીએ ચલો મિત્રો હવે આપણે સ્વાધ્યાયમાં આવી જાઓ પેજ નંબર 55 ઉપર પ્રશ્ન દાખલા નંબર 3.1 નીચે આપેલ ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશરે બિંદુવત પદાર્થ ગણી શકાય છે મિત્રો પહેલા તો સમજી લે બિંદુવત પદાર્થ એટલે આપણા માટે કણ પાર્ટિકલ કણની વ્યાખ્યા આપણે શરૂઆતમાં જ આપણે આપી હતી કે દળ ધરાવતો કોઈ બિંદુવત પદાર્થ તમે લઈ લો તે વાસ્તવમાં શું થશે કણ થશે અને કણને આપણે કેવા સંજોગોમાં એનો ઉપયોગ કરી શકીએ તો મેં કીધું હતું કોઈ ઘન પદાર્થ હોય અને ઘન પદાર્થની આપણે ગતિનો ઉલ્લેખ કરવાનો હોય તો ઘન પદાર્થ એક કણનો બનેલો નથી અસંખ્ય કણોનો બનેલો હોય છે જો આપણે એની ગતિની ચર્ચા કરવી હોય તો દરેક કણનો આપણે અહીંયા ગતિનો ઉલ્લેખ કરવો પડે
પણ શક્ય નથી। એટલે આપણે શું કીધું હતું કે આખા પદાર્થમાંથી કોઈ એક કણને તમે, જેને આપણે પ્રતિનિધિ કણ કહીશું, એને તમે તમારા અવલોકનમાં લો। હવે એ કેવી રીતે ગતિ દર્શાવે છે, ક્યાંથી ક્યાં જાય છે, જે પ્રકારની ગતિ એ દર્શાવે બસ એ જ ગતિ આખા ઘન પદાર્થની એટલે કે બધા જ કણોની એ હોય છે। કેમ? તો કે ઘન પદાર્થમાં આકાર બદલાતો નથી, કણો કણો વચ્ચેનું અંતર કેવું છે, અચળ હોય છે, માટે આપણે ત્યાં કણ તરીકે ઉલ્લેખ કરીએ છીએ। બીજી એક વાત કરી હતી આપણે કે અંતરની દ્રષ્ટિએ કોઈ પણ પદાર્થ આપણે લઈએ, અંતરની દ્રષ્ટિએ એમના પરિમાણ, એમનું કદ, ત્રિજ્યા, એમનું દળ એ ખૂબ જ આપણા માટે નહિવત હોય, અવગણી શકાય તેવું હોય, તો એવા પદાર્થોને જો અંતરની સાપેક્ષે કીધું છું, અંતર મહત્વનું છે, અંતર ખૂબ જ મોટું આવવું જોઈએ, તો એવા સંજોગોમાં આપણે એ પદાર્થોને શેમાં લઈશું, કણ તરીકે લઈશું। તો મિત્રો આપણે પહેલી વાત કરીએ, પહેલું આપણા માટે પેન ચાલતી નથી, એમાં સહી ઘટી ગઈ છે કોરોનાના લીધે, તો આપણે કોરોના ફ્રી એક બીજી પેન લાવીએ। ચલો એ બે સ્ટેશન વચ્ચે ઝટકે ગતિ કરતી ટ્રેન, બે સ્ટેશન વચ્ચે, હવે મિત્રો બે સ્ટેશન વચ્ચે અંતર આપણે વિચારીએ તો કિલોમીટરમાં હોય, અને એક કિલોમીટરમાં હોય, કિલોમીટર એક કિલોમીટર નહીં, બે કિલોમીટર નહીં, કદાચ વધારે કિલોમીટર હોય, અને એની સાપેક્ષે ટ્રેનનું અંતર, ટ્રેનની લંબાઈ ખૂબ જ નાની હોય, તો એ વખતે વગર ઝટકે, કોઈ પણ જાતના ઝટકા વગર જ્યારે ટ્રેન ગતિ કરતી હોય, તો એ અંતરની સરખામણીમાં ટ્રેનનું પરિમાણ, ટ્રેનની લંબાઈ એ નાની બની જાય છે, માટે આ સંજોગોમાં આ ટ્રેનને આપણે બિંદુવત પદાર્થ તરીકે ગણી શકાય। એટલે આપણે કહીશું અહીં બે સ્ટેશનો વચ્ચેના અંતરની સરખામણીમાં ટ્રેનની લંબાઈ નહિવત બને છે। પરિણામે આવી ટ્રેનને આપણે શું કહીશું, કણ તરીકે, આવી ટ્રેનને જેને આપણે નામ આપ્યું છે બિંદુવત પદાર્થ તરીકે લઈ શકાય। અંતર ખૂબ જ હોવું જોઈએ, અને અંતરની સરખામણીમાં જે તે પદાર્થનું આપણને પરિમાણ એ નાનું મળે, તો જ આપણે એને કણ તરીકે, બિંદુવત પદાર્થ તરીકે કહી શકીએ। સરળતાથી કોઈ વર્તુળ માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલ કોઈ વાંદરો, મિત્રો સરળતાથી કહે છે, જો વર્તુળ નાનું હોય તો તમારે ઝડપથી તમારે વર્તુળને એ ટર્ન લેવો પડે, જે મુશ્કેલ થઈ પડે છે। સરળતાથી મતલબ શું, તમારે વર્તુળ સર્કલ જે છે એ ખૂબ જ મોટું લેવું પડે, એટલે અંતર વધી જાય, અને એ માર્ગ ઉપર જ્યારે સાયકલ ઉપર પેલો જે વ્યક્તિ બેઠો છે, સાયકલ ચલાવે છે, એના ઉપર બેઠેલો વાંદરો જેનું પરિમાણ પેલા વર્તુળ માર્ગના અંતરની સાપેક્ષમાં ખૂબ જ નહિવત છે, એટલે આપણે આ સંજોગોમાં વાંદરાને આપણે બિંદુવત પદાર્થ કહી શકીએ। એટલે આપણે શું કહીશું, અહીં વર્તુળાકાર માર્ગની સાપેક્ષમાં સાયકલ ચલાવતી વ્યક્તિ ના માથા પર બેઠેલ વાંદરાનું પરિમાણ નહિવત અથવા ઓછું નહિવત થવાથી તેને
बिंदुवत पदार्थ गणी सकाय, गणी सकाय। चलो सी, जमीन पर अथड़ाईने तीव्र वळाक लेतो स्पिन थतो क्रिकेट नो दळ। हवे जा वात थी क्रिकेट ना पेला वच्चेना भागनी, बे आपणे विकेटो होय बे विकेटोनी वच्चे ए अंतर किलोमीटर में नथी होतो, अने ए अंतर मा पाछो एम कहे छे जेवो दड़ो पड़े जमीन उपर अथड़ाय छे अने पछी तरत ज वळाक ले छे एवो स्पिन थतो क्रिकेट नो दड़ो। एक अंतर खूब ओछू छे तो ये अंतर खूब ओछू होय तो एवो दड़ो ए ओछा अंतर मा आपणे कण तरीके लई शकता नथी। એટલે આપણે લખીએ જમીન પર, જમીન પર અથડાઈને ને તીવ્ર વણાક લેતો, તીવ્ર વણાક લેતો લેતો સ્પિન થતો, સ્પિન થતો દડો ઓછા અંતરમાં, અંતરમાં આ પ્રમાણે નું પરિમાણ દર્શાવતો હોવાથી તેને બિંદુવત પદાર્થ ગણી શકાય નહીં। એક જ કારણ મિત્રો કે એ જે દડો છે ઓછા અંતર માટે એ પોતે પોતાની પ્રક્રિયા દર્શાવે છે, એટલે અંતર ઓછું હોય દડાનું પરિમાણ અંતરની સાપેક્ષમાં એ નહિવત નથી બનતું, કંઈક આપણે એને ધ્યાનમાં લેવું જ પડે। પરિણામ એવા દડાને આપણે બિંદુવત પદાર્થ ગણી શકતા નથી। ચલો વિકલ્પ ડી, ડી વિકલ્પ, ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર। તો હવે ટેબલ છે, ટેબલની ઊંચાઈ કેટલી હોય અમુક લિમિટેડ, હવે એની કિનારી પરથી એક બીકર નીચે પડે તો બીકર જે છે એનું પરિમાણ ધારો કે આટલું લઈએ, હવે એ પરિમાણ અને ટેબલની ઊંચાઈ એ લંબાઈ જે કહીએ ઊંચાઈના સાપેક્ષમાં બહુ ઓછી છે, એટલે ઓછી ઊંચાઈ માટે બીકર નીચે પડે છે। પરિણામે આવી ઓછી ઊંચાઈ ઓછા અંતર માટે આ પ્રક્રિયા છે માટે બીકરને બિંદુવત પદાર્થ ગણી શકાતો નથી। એટલે અહીં ટેબલની કિનારી, કિનારી પરથી પરથી ખસીને પડતું, ખસીને પડતું બીકર ઓછી ઊંચાઈએ, ઓછી ઊંચાઈએથી નીચે પડે છે, પરિણામે બીકરને, પરિણામે બીકરને બિંદુવત પદાર્થ ગણી શકાય નહીં, કારણ અંતર ખૂબ જ ઓછું છે। આપણી શરત કઈ કે અંતર ખૂબ જ વધારે હોવું જોઈએ, અને અંતર વધારે હશે તો જ આપણે પેલા પદાર્થને કે જેના પરિમાણ અંતરની સાપેક્ષે ખૂબ જ ઓછા હોય તો આપણે એને બિંદુવત પદાર્થ તરીકે ગણવાનું છે મિત્રો। તો અહીંયા આપણે બીકરને ગણતા નથી, એનો મતલબ એવો થયો એ અને બી આપણને બિંદુવત પદાર્થ આપે છે, જ્યારે સી અને ડી બિંદુવત પદાર્થ આપતા નથી। મિત્રો ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.2 તરફ ધ્યાન આપીએ। બે બાળકો કેપિટલ એ અને કેપિટલ બી તેમની શાળા ઓથી અનુક્રમે તેમના ઘરે પી અને ક્યુ પર પરત ફરી રહ્યા છે, જેનો સ્થાન વિરુદ્ધ સમય એટલે કે એક્સ વિરુદ્ધ ટી આલેખ આકૃતિમાં દર્શાવેલ છે। નીચે કૌંસમાં દર્શાવેલ સાચી નોંધ પસંદ કરો,
આપણને પાછળ પેજ ઉલટાવીએ તો એક આલેખ આપ્યો છે, એ આલેખ મેં અહીંયા દોર્યો છે. અહીંયા બે બાળકો છે વિચારીએ છીએ, એ અને બી. બંને બાળકો ઓ બિંદુએ, જેમની એમની શાળા છે, ઓ બિંદુએથી પોતાના ઘર, હવે અંતર લીધું છે આપણે વાય અક્ષ પર લીધું છે, સમય લીધો છે આપણે એક્સ અક્ષ ઉપર, એટલે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ છે અહીંયા, બરોબર. અહીંથી આપણે જેમ ઉપર જઈએ તેમ અહીંયા પી બિંદુ બતાવ્યું છે, અને પી બિંદુ છે ઘર. કોનું ઘર? તો આલેખ ઉપરથી આપણે જોઈ શકીએ કોનું ઘર છે ભાઈ, તો કે એ નું. જ્યારે ક્યુ બિંદુ, એ પણ ઘર છે. કોનું ઘર છે? તો વિદ્યાર્થી બી નું, બી વિદ્યાર્થી નું ત્યાં ઘર છે. હવે આપણને આવું કહેશે, જુઓ મિત્રો, અહીંયા આપણને બંને વિદ્યાર્થીઓ માટે કુલ પાંચ આપણને વિકલ્પો આપેલા છે, અને ક્રમશઃ એ વિકલ્પો આપણે જોતા જઈએ. પહેલો વિકલ્પ છે કૌંસમાં બી અથવા એ, બી અથવા એ, પછી અલ્પવિરામ છે, એ અથવા બી કરતા શાળાની નજીક રહે છે. પણ નજીક એટલે અંતર આવ્યું, અને અંતર આપણે કયા અક્ષ પર લીધું છે? વાય અક્ષ ઉપર. તો જુઓ, હવે આજે હું એમ થોડોક સુધારો કરું, આ ઘર ખરું પણ કોનું, બોલો, એ નું. આ ઘર ખરું પણ કોનું? બી વિદ્યાર્થીનું. તમે જોઈ શકો છો ઓપી અંતર અને ઓક્યુ અંતર આપણે નજીક કહેશું, કયું અંતર નાનું? તો તમે કહેશો ઓપી, એટલે કયો વિદ્યાર્થી? એ વિદ્યાર્થી કે જે શાળાની નજીક રહે છે, એટલે આપણે કહી શકીએ. ચલો, એ વિકલ્પ માટે આલેખ પરથી, આલેખ પરથી ઓપી, ઓપી એટલે વિદ્યાર્થી એનું ઘર અને શાળા વચ્ચેનું અંતર, એનું મૂલ્ય. ઓક્યુ, ઓક્યુ એટલે વિદ્યાર્થી બી નું ઘર અને શાળા વચ્ચેનું અંતર, હોવાથી વિદ્યાર્થી એ, એટલે આપણા માટે બાળક, બાળક એ શાળાની, સોરી, બાળક એ, એવું થયું, જુઓ આમાંથી એ પસંદ કરવાનો, આમાંથી બી પસંદ કરવાનો, એટલે આપણે કહીશું એ, આમાંથી પસંદ કરીએ આપણે, એ બી કરતા, બી કરતા, એ બી કરતા શાળાની, શાળાની નજીક રહે છે. ખ્યાલ આવી ગયો ભાઈ? અંતર માંગ્યું છે, નજીક એટલે અંતર કીધું, અને અંતર આપણે જ્યારે વાત કરીએ ત્યારે એક્સ મૂલ્ય લેવાય, અને એક્સ મૂલ્ય આપણે વાય અક્ષ પર લીધું છે, અને વાય અક્ષ પર આપણે ઘર બંને બતાવ્યા, પી બિંદુ એ ઘર કોનું છે? એ બાળકનું, અને ક્યુ બિંદુ ઘર કોનું છે? બી બાળકનું. ચલો બીજો વિકલ્પ કહે છે, શું કહે છે? બી અથવા એ, એ અથવા બી કરતો શાળા એથી વહેલી શરૂઆત કરે છે. મિત્રો, શાળા ક્યાં છે? અહીંયા છે, ઓ બિંદુએ, અને ઓ બિંદુએથી કોણ પેલું શરૂઆત કરે છે? એ બાળક. જ્યારે બી બાળક જે છે એને આટલો સમય, સમય કહું છું કારણ કે એક્સ અક્ષ ઉપર એ આટલું અંતર કાપે છે, એટલે સમય એને એટલો થયો, અને સી બિંદુથી પછી પોતાની શરૂઆત કરે છે, એટલે અહીંયા આને બી બાળકને થોડા સમય પછી પોતે શરૂઆત કરશે, જ્યારે એ બાળક એ ઉગમ બિંદુ પરથી શરૂઆત કરે છે, એટલે વહેલું કોણ શરૂઆત કરશે? એ બાળક. એટલે આપણે કહીશું આલેખ પરથી, એ બાળક ઉગમ બિંદુ શાળા એથી, એટલે આપણા માટે શાળા એથી, અને બી બાળક થોડા સમય પછી, થોડા સમય પછી, એટલે કે કયા બિંદુએથી? સી બિંદુએથી, સી બિંદુએથી શરૂઆત કરતું હોવાથી, શરૂઆત
કરતું હોવાથી હવે આમાં આવી ગઈ આમાં તો એ કોણ ગયેલું જશે એ બાળક કારણ કે ઉગમ બિંદુ સ્ટાર્ટ થાય છે ટી બરાબર ઝીરો હોય અને અહીંયા ટી બરાબર કંઈ મૂલ્ય હોય એટલે વહેલું શરૂઆત કોની હોય ટી બરાબર ઝીરોની એટલે એ આમાંથી એ પસંદ કરીશું બી કરતા શાળા એથી વહેલી શરૂઆત કરે છે ચલો સમજી ગયા પેલો બી બાળક જે છે એ ટી જેટલો સમય લે છે આટલો સમય પછી એ પોતે શરૂઆત કરે છે ઘરે જવાની એટલે એ મોડી શરૂઆત થાય ચલો સી વિકલ્પ બી અથવા એ અથવા બી કરતો ઝડપથી ચાલે છે હવે તમને ખબર ઝડપ એટલે શું અંતર ભાગ્યા સમય અંતર કયા અક્ષ પર લીધું છે તો કે વાય અક્ષ ઉપર અને સમય કયા અક્ષ પર લીધો છે એક્સ અક્ષ ઉપર હવે આપણે આવું બોલીએ ઝડપ બરાબર ચલો અહીંયા બોલીએ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આનો મતલબ જો ઝડપ વધારે રાખવી હશે તો અંતર વધારે હોવું જોઈએ અને સમય ઓછો હોવો જોઈએ એટલે ઓછા સમયમાં વધુ અંતર કાપી એટલે એવો આલેખ આપણે જ્યારે દોરીએ તો એ આલેખ આપણને અંતરનો અક્ષ જે છે એટલે કે એક્સ એટલે આપણા માટે અહીંયા થશે આ ઊભી રેખા વાય એક્સ વાળી એ તરફ વધુ નમન રાખશે નમન એટલે ઢળેલી તો તમને દેખાશે એ બાળક આમ ઢળેલી છે કયા અક્ષ ઉપર તરફ સમય અક્ષ તરફ એનો મતલબ કે એમાં સમયનું મૂલ્ય વધુ છે જ્યારે બી બાળકનું આપણને જે ઢોળાવ છે એ ટી તરફ નથી પણ કઈ તરફ છે આપણને અંતર એક્સ તરફ છે માટે બી બાળકમાં અંતર વધુ છે એટલે ઝડપ કેવી હશે બી બાળક માટે વધુ હશે પરથી એક્સ વિરુદ્ધ ટી ના આલેખનો ઢાળ જેમ વધુ વધુ તેમ ઝડપ વધુ જેમાં બી બાળકની આપણને ઝડપ એ કરતો શું કહીશું વધુ ઝડપથી અહીંયા બી બાળકની એ બાળક કરતો ઝડપ વધુ છે કેમ ભાઈ તો બી બાળકમાં આલેખ આપણને એ અક્ષ તરફ એક્સ અક્ષ તરફ ઘટતો જોવા મળે છે એટલે આપણને ત્યાં વધુ મળે છે ચલો બી આલેખ જોઈએ હવે ડી વિકલ્પ જોઈએ એ અને બી એક જ અથવા જુદા જુદા સમયે ઘરે પહોંચે છે મિત્રો ઘર છે વાયક્ષ ઉપર બંને બાળકોના આલેખો આપણને પહેલા ચરણમાં મળે છે હવે બંને જુદા જુદા સમય મળે અથવા એક જ સમય મળે ઘરે પહોંચે એ વખતે બંનેના પી થી આપણે આમ એક્સ અક્ષની સમાંતર આપણે તૂટક લાઈન દોરી ક્યુ થી આમ સમા અંશ દોરી અને બંનેનો આપણે સમય નીચે અહીં મૂક્યો તો એક જ બિંદુ મળવાનું કારણ એટલે જ આપણે એવું કહીશું બંને એક જ સાથે એક જ સમયે ઘરે પહોંચે છે અને અહીંયા કોઈ બિંદુ આપણે આપી દઈએ અહીં બિંદુ છે આપણા માટે ડી અને ડી બિંદુ પર આપણે કહેતા હતા એકબીજાને ક્રોસ કરે છે એકબીજાને મળે છે આવું કહેતા હતા તો આ આલેખને જ્યારે ડી બિંદુથી આગળ જવા દઈએ અને બંનેના ઘરવાળા જે મૂલ્યો છે એને આપણે અહીં સમય સાથે લેવા જઈએ તો એક જ બિંદુ મળે છે અને આપણે કહીશું આલેખ પરથી બંને બાળકો એક જ સમય એક જ છે કારણ ઘરનું આપણે અહીંયા એક્સ અક્ષને સમાંતર મૂલ્ય લાવ્યા અહીંયા બી બાળકનું અહીંયા એ બાળકનું બંનેનો આપણે સમય લીધો તો સમય એક જ મળ્યો એક જ સમયે ઘરે પહોંચે છે ચલો ઈ
ए अथवा बी रस्ता पर बी अथवा ए थी एक वक्त अथवा बे वक्त आगळ निकळी जाय छे। मित्रों અહીંયા એ ની ઝડપ કેવી છે? ઓછી। બી ની ઝડપ કેવી છે? વધુ। તો અહીં આપણે અહીં આવશે કોણ આગળ નીકળી જશે? તો બી ની વાત આવે, કારણ કે બી ની ઝડપ વધુ છે। એટલે ઈ ઉપરથી આપણે એવું કહીશું કે આલેખ પરથી, આપણે આલેખ પરથી જ લાયા છીએ, આલેખ પરથી બી રસ્તા પર એ થી હવે એક વાર તો અહીંયા મળ્યા છે, પછી ભેગા થવાના નથી। બાળક એનો આલેખ આમ જાય છે, પેલા બાળક બીનો આલેખ આમ જશે, પછી ભેગા થવાના નથી। એટલે એક વખત આગળ નીકળી જાય છે। મિત્રો તો આમ આપણને અહીંયા દાખલા નંબર સ્વાધ્યાયનું 3.2 એ જે પાંચ વિકલ્પો માંગ્યા છે એ આપણને મળે છે। મિત્રો